નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે થિંક બિયોન્ડ જસ્ટ એમબીબીએસ પ્રોગ્રામમાં. હું ડૉક્ટર ઈશાન મહેતા, રેનેસા એજ્યુકેશનમાં કાઉન્સેલર છું. આપણે છેલ્લા 3 એપિસોડની અંદર કોલેજ અને કોર્સ કેવી રીતે સિલેક્ટ કરવો એ વિશે જાણ્યું. પછી આપણે સ્પાર્ટન વિશે પણ થોડી ઘણી જાણકારી લીધી. આપણે 4-પોઈન્ટ ચેકલિસ્ટ ઉપર પણ વાત કરી. જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ 4-પોઈન્ટ ચેકલિસ્ટનો એ છે પ્રોસ્પેક્ટ્સ. ગયા એપિસોડમાં આપણે સેફ્ટી, ક્વોલિટી અને એન્વાયરમેન્ટ વિશે વાત કરી. આજે આપણે પ્રોસ્પેક્ટ્સ વિશે વાત કરીશું. રેનેસા એજ્યુકેશનમાં 5 ભાગીદારો છે. અમે પાંચેવે ભેગા થઈને આ 4-પોઈન્ટ ચેકલિસ્ટ કરી છે. મારા મત અનુસાર એક જ વસ્તુ જરૂરી છે, પ્રોસ્પેક્ટ. બાકીની જે સેફ્ટી, ક્વોલિટી અને એન્વાયરમેન્ટ છે એ આપણે એડજસ્ટ કરી શકીએ. પ્રોસ્પેક્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભણ્યા પછી શું? MBBS કર્યા પછી શું? સ્પાર્ટનની અંદર 84% લોકો પહેલાં જ અટેમ્પ્ટમાં યુએસમાં પીજી મેળવી લે છે. પીજી અમેરિકાની અંદર ફ્રીમાં થાય છે. એ ઉપરાંત તમને મિનિમમ $50,000 સ્ટાઇપન્ડ મળશે. હવે વિચાર કરો, 23-24 વર્ષના છોકરાઓ વર્ષે $50,000 કમાતા હોય, એટલે 35 લાખ રૂપિયા, મહિને 3 લાખ રૂપિયા. ઇન્ડિયાની અંદર એવો કોઈ કોર્સ નથી, એવી કોઈ કોલેજ નથી જેના પછી તમને આવી તક મળે છે. 23-24 વર્ષનો છોકરો મહિને 3 લાખ કમાતો હોય. પીજી તો ફ્રી જ છે. જેવું પીજી પતી જશે એવું તમને મિનિમમ કોમ્પન્સેશન મળશે 2-3 લાખ $US. એટલે 1.5-2 કરોડ. 27-28 વર્ષની ઉંમરમાં કોઈ દીકરો કે કોઈ દીકરી 2 કરોડ રૂપિયા કમાય એવી તક બીજે કોઈ જગ્યાએ નથી. કેમ સ્પાર્ટનના 84% લોકોને ફર્સ્ટ અટેમ્પમાં પીજી મળીએ છે એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. પહેલું કે બધા જ રોટેશન્સ ACGME અપ્રૂવ્ડ છે અને ગ્રીન બુક છે. ગ્રીન બુક રોટેશન હોવું પણ ખૂબ અગત્યનું છે. ગ્રીન બુક રોટેશન વિશે મેં પહેલાં ચર્ચા કરી કે એ હોસ્પિટલની અંદર રોટેશન કરીએ છીએ જ્યાં પીજીની પણ સીટ છે. હવે નોન ડેવિલ ઇઝ ઓલવેઝ બેટર દેન એન અનનોન વન. મારી ટીચિંગ હોસ્પિટલ જે મારી અંડરમાં 10 છોકરાઓ ક્લિનિકલ રોટેશન કરે છે અને મારી જોડે 5 PGની સીટ છે, તો આ 5માંથી 3 સીટ તો હું જે 10 ક્લિનિકલ રોટેશન કરે છે એ લોકોમાંથી જ આપીશ. કોકને મેડિસિન મળશે, કોકને ગાયનેક મળશે, કોકને સર્જરી મળશે, કોકને પીડિયાટ્રિક્સ મળશે. ગ્રીન બુક રોટેશન ના હોય તો પીજીમાં એડમિશન મળવું ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે. યુએસના ક્લિનિકલ એક્સપિરિયન્સ વગર યુએસમાં પીજીમાં એડમિશન મળતું નથી. દરેક વર્ષે 30-35 હજાર IMGs, ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટ્સ, યુએસમાં પીજી માટે અપ્લાય કરે છે. આમાંથી દરેક વર્ષે 50-53% લોકોને યુએસમાં પીજીમાં એડમિશન મળે છે. જેટલા લોકોને મળે છે એમાંથી 80% લોકો આ 7 રેકગ્નાઇઝ કેરિબિયન મેડિકલ સ્કૂલવાળા છે. એમાં પણ સ્પાર્ટનમાં હાઈએસ્ટ 84% લોકોને ફર્સ્ટ અટેમ્પ્ટમાં પીજી મળી જાય છે. 84%. એનું રીઝન અલ્યુમિનાઈ પણ છે. 37.5 વર્ષ જૂની કોલેજ છે. સ્પાર્ટનના જે ગ્રેજ્યુએટ્સ અત્યારે યુએસના 50-50 સ્ટેટમાં બહુ પ્રતિષ્ઠિત જગ્યાએ કામ કરી રહ્યા છે. ઘણા લોકો રેસિડેન્સી ડિરેક્ટર છે. રેસિડેન્સી ડિરેક્ટર એ છે જે નક્કી કરે છે કોને રેસિડેન્સી મળશે. રેસિડેન્સી એટલે યુએસમાં પીજી. ઇન્ડિયાની અંદર માત્ર 10% MBBS ડૉક્ટરને પીજી મળે છે, ત્યાં સ્પાર્ટનમાંથી 84% લોકોને પીજી મળે છે. તમે 2 વર્ષ જે જગ્યાએ ગ્રીન બુક રોટેશન કરી રહ્યા છો ACGME અપ્રૂવ્ડ હોસ્પિટલમાં, તમને 2 વર્ષનો ટાઈમ છે કે તમે એ ત્યાં રેસિડેન્સી ડિરેક્ટરને ઇમ્પ્રેસ કરી શકો. અહીંયા સપોર્ટ પણ ખૂબ અગત્યનું છે. એક અલ્યુમિનાઈનો સપોર્ટ, બીજો અમારો સપોર્ટ, ત્રીજો કોલેજનો સપોર્ટ. ઇન્ડિયન મેન્ટાલિટીમાં એવું પણ છે કે તમે બેસ્ટ હોસ્પિટલ સિલેક્ટ કરો ક્લિનિકલ રોટેશન માટે, પણ બેસ્ટ હોસ્પિટલમાં તમને કોમ્પિટિશન પણ બેસ્ટ મળશે. અમારો અને સ્પાર્ટનનો એક જ ધ્યેય છે કે કોઈ પણ રીતે ગમે તેમ કરીને તમને યુએસ સિસ્ટમની અંદર એન્ટ્રી અપાવી દેવી, રેસિડેન્સી પીજીની સીટ અપાવી. દરેકે દરેક છોકરાને અમે અલગ અલગ હોસ્પિટલ સિલેક્ટ કરવાનું કહીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ છે. કોઈક સ્ટુડન્ટને અમે એવું કહીએ જે ખૂબ શરમાળ હોય એને એવું કહીએ કે ભાઈ તમે 2 વર્ષ એક જ હોસ્પિટલમાં કરો, 2 વર્ષમાં કોકને ને કોકને ઇમ્પ્રેસ કરશો, કે મેડિસિનવાળાને, કે સર્જરીવાળાને, કે ગાયનેકવાળાને. ખૂબ બ્રિલિયન્ટ છોકરો હોય, બધા જોડે હળી મળી શકતો, એને અમે કહીએ તમે 4 અલગ અલગ હોસ્પિટલમાં ક્લિનિકલ રોટેશન કરો, તમને 4 જગ્યાએ ચાન્સ મળશે. એક એવી પણ કેરિબિયન યુનિવર્સિટી છે જેની જોડે એક જ હોસ્પિટલ છે. હવે ત્યાં 50 છોકરા હોય, 60 હોય, બધા એ જ હોસ્પિટલમાં ક્લિનિકલ રોટેશન કરશે. હવે એમાંથી કેટલા લોકોને પીજીમાં એડમિશન મળી શકે? ભલે KMHP અપ્રુવલ હોય, પણ સામે હોસ્પિટલ્સ ના હોય તો પાછા તમે તકલીફમાં મુકાઈ જશો. સ્પાર્ટન જોડે 10 હોસ્પિટલ છે.
અમુક લોકો માર્કેટિંગ ગિમિક ખૂબ સરસ કરે છે કે અમારી જોડે એક્સક્લુઝિવ હોસ્પિટલ છે, પણ એ માત્ર એક જ છે, તમારા પીજી મળવાના ચાન્સીસ ઓછા થઈ જશે. આ કેરિબિયન પ્રોગ્રામની ખાસિયત એ જ છે કે 5 વર્ષ જે તમે ઇન્વેસ્ટમેન્ટ આપ્યો ટાઈમનો અને પૈસાનો, એ તમને 1.5 વર્ષમાં પાછા મળી જશે પીજી કરતાં. અને પીજી કર્યા પછી તમારી લાઈફ સેટ થઈ જશે. 2 કરોડ રૂપિયા 26-27 વર્ષે કમાવા મળશે. આજે જેનામાં ટેલેન્ટ છે એ પૈસા કમાવાના જ છે. આજ નહીં તો કાલ ડૉક્ટર બનીને, નહીં તો લોયર બનીને, લોયર બનીને નહીં છેલ્લે પાનનો ગલ્લો નાખીને પણ પૈસા તો બધા લોકો કમાય છે. પણ પૈસા વાપરી શકવાની તક ખૂબ ઓછા લોકોને મળે છે. કમાવાના બધા જ લોકો છે પૈસા. તમને એક ઉદાહરણ આપું તો ઇન્ડિયાની અંદર તમે માની લો એઇમ્સ દિલ્હીમાંથી MBBS કર્યું, MBBS પછી તમે વધીને 1 લાખ રૂપિયા કમાઈ શકશો, અને એ પણ 50 રૂપિયા 60 રૂપિયા જોડી જોડીને. 50 રૂપિયામાં GP પ્રેક્ટિસ કરવાની, એમાં દવા પણ આપી દેવાની, અને ગામડામાં જઈને માની લો એના પછી તમે PG પણ કરી લીધું ઇન્ડિયામાં, PGI ચંદીગઢમાં કર્યું સારામાં સારી જગ્યાએ, તો વધીને તમે 2.5-3 લાખ રૂપિયા મહિને કમાઈ શકશો. કોઈ હોસ્પિટલમાં જશો તમારે તમારા મોરલ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તમે પૈસા કમાઈ શકશો 1-2 કરોડ, પણ ત્યાં સુધી તમારી ઉંમર 50 વર્ષ થઈ ગઈ હશે. આપ સૌના જેટલા વિદ્યાર્થી મિત્રો છે, આ તમારા મા બાપને તમે ખાલી એક વખત પૂછજો, જેવી કોલેજ પતી હશે એવું એમના મા બાપે એમને કીધું હશે હવે કમાવા લાગો, જેવું કમાવા લાગ્યા હશે એવા લગ્ન થઈ ગયા, પછી ઘર સંસાર પરિવારનું ધ્યાન રાખો. માણ 15-1 વર્ષ થયા હોય અને કોઈક વ્યવસ્થિત પોઝિશન ઉપર પહોંચ્યા હોય, હવે પૈસા ખર્ચા કરી શકીએ, ત્યાં તમારું એડમિશન કરાવવાનું આવે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં. વાપરવાનો ચાન્સ જ નથી મળતો. હું આજે નાઇકીના શૂઝ પહેરું છું, રેબેનના ચશ્મા પહેરું છું. મારા પપ્પા મને ઘણી વખત કે ભાઈ બાટા પહેરને, 1000 રૂપિયામાં પતી જાય, શું કામ 5000ના જૂતા પહેરે છે. પણ હું આ એજે કમાઉં છું તો હું પૈસા વાપરી શકું છું. આ એજે કમાવશો તમે વર્લ્ડ ફરી શકશો. મારા પપ્પા નાઇકીના શૂઝ નહીં પહેરે, એ મને ગાંડો જ ગણશે. હવે એ સમય એ ઉંમર પણ જતી રહી. રાઈટ ટાઈમે પૈસા કમાવા ખૂબ જરૂરી છે, તો જ તમે પૈસા વાપરી શકશો. પૈસા વાપરવાનું સૌભાગ્ય ખૂબ ઓછા લોકોને મળે છે. દરેક એપિસોડમાં મેં આપ સૌને રિમાઇન્ડ કરાવ્યું કે એ પૂછજો કે તમને ડૉક્ટર શું કામ બનવું છે. સ્ટેટસ, સિક્યોરિટી અને પૈસા, આ ત્રણેય વસ્તુ જે સ્પાર્ટનમાં મળશે એવી બીજી કોઈ જગ્યાએ નથી મળતી. આપણે હજી આગળ ચર્ચા કરીશું, પણ એક બ્રેક પછી. અત્યારે સમય થયો છે એક બ્રેકનો. થેન્ક યુ. બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે થિંક બિયોન્ડ જસ્ટ MBBSમાં. પ્રોસ્પેક્ટ્સ વિશે આપણે વધારે ચર્ચા કરીએ. ઘણા લોકો રશિયા, ચાઇના, ફિલિપિન્સ, યુક્રેન જાય છે. મેં પહેલાં જે રીતે વાત કરી, 20,000 રૂપિયા કમાય છે મહિનાના, 150 રૂપિયા 1 કલાકે કામ કરે છે. આમાં કયા પૈસા મળ્યા, કયું સ્ટેટસ મળ્યું, કયું સિક્યોરિટી મળ્યું? ત્યાંથી જ્યારે છોકરાઓ પાછા આવે છે ત્યારે એમને MCIની એક્ઝામ આપવામાં તકલીફ પડે છે. MCIની એક્ઝામને દોષ આપવામાં આવે છે. અને સ્પાર્ટનમાંથી કરો છો તો 84% લોકોને ફર્સ્ટ અટેમ્પ્ટમાં US PG મળે છે. US PG કરીને માની લો તમે ઇન્ડિયા પાછા આવો છો તો તમારે MCIની કોઈ એક્ઝામ નથી આપવાની. ઇન્ડિયન ગવર્મેન્ટે અમેરિકાના PGને રેકગ્નાઇઝ કર્યું છે. રશિયા, ચાઇના, ફિલિપિન્સના PGને તો ઇન્ડિયન ગવર્મેન્ટે રેકગ્નાઇઝ પણ નથી કર્યું. ત્યાંથી PG કરીને આવો તમે ઇન્ડિયામાં એઝ અ PG ડૉક્ટર પ્રેક્ટિસ પણ ના કરી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટેટસની. આજે મેં માની લો BJ મેડિકલ અમદાવાદની અંદરથી MBBS કર્યું અને કોઈક અમેરિકાની અંદર 2 વર્ષ એક્સપિરિયન્સ લઈને આવ્યો, મેં 2 લોકો દવાખાનું ચાલુ કરીએ, તો પહેલાં તમે કોના પગથિયા ચડશો? એની જોડે US એક્સપિરિયન્સ છે, મારા કરતાં 10 વર્ષ આગળનું છે એની જોડે ભણતર. આ પ્રોસ્પેક્ટ્સ આપ સૌએ જાણવા ખૂબ જરૂરી છે. સ્પાર્ટન ઇઝ રેન્ક 11th ઇન ધ વર્લ્ડ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ એક્ટિવ લાઇસન્સ ફિઝિશિયન્સ પ્રેક્ટિસિંગ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ રાઇટ નાવ. સ્પાર્ટનના 2300થી વધારે ગ્રેજ્યુએટ્સ આજની તારીખમાં US પ્રેક્ટિસિંગ ડૉક્ટર છે, જે રિટાયર થઈ ગયા એ અલગ. અને સ્પાર્ટનનો 11મો રેન્ક છે આખા વર્લ્ડમાં. મેક્સિમમ નંબર જે પેશન્ટ્સ જેને સોરી મેક્સિમમ જેને સ્ટુડન્ટ્સ US સિસ્ટમમાં ઇન્ફ્યુઝ કર્યા હોય. અને આમાંથી ઘણા બધા લોકો અત્યારે રેસિડેન્સી ડિરેક્ટર છે, જે નક્કી કરે છે કોને રેસિડેન્સી મળશે. રેસિડેન્સી જેને PG પણ કહેવાય છે, એ સૌથી પહેલાં ડિપેન્ડ કરે છે તમારા US ક્લિનિકલ એક્સપિરિયન્સ ઉપર. પછી સ્ટેપ 1નો સ્કોર જોયો છે. મેં પહેલાં આપ સૌને કહ્યું કે 51-53% લોકોને દર વર્ષે US PG મળે છે.
બીજી રીતે જો આને આપણે લઈએ તો અબવ એવરેજ તમે આવ્યા, એવરેજથી ઉપર આવી ગયા, તમને યુએસમાં પીજી મળી ગયું. યુએસમાં પીજી મળી ગયું એટલે તમને વર્ષના 35 લાખ રૂપિયા મિનિમમ મળશે સ્ટાઈપન્ડ પેટે, અને પીજી પત્યા પછી તમે મિનિમમ 2-2.5 કરોડ રૂપિયા કમાશો. અને આજે 84% એવરેજ છે, જે હું કહું છું ફર્સ્ટ એટેમ્પમાં યુએસમાં પીજી મળે છે, એ 37 વર્ષ જૂની છે. આ 37 વર્ષમાં કોલેજમાં પણ ઘણા ભમરા આવ્યા હોય, ઘણી ગંદી માછલીઓ આવી હોય, જે લોકોએ ડ્રોપ આઉટ લઈ લીધું હોય. ગયા વર્ષે 18 લોકોએ એપ્લાય કર્યું હતું, એમાંથી 17 લોકોને પીજી મળી ગયું સ્પાર્ટનના. એમાંથી એક જણને માયો ક્લિનિકમાં ન્યુરોલોજી મળ્યું. ન્યુરોલોજી ખાલી 1% લોકોને મળે છે, સૌથી ડિફિકલ્ટ બ્રાન્ચ છે, અને એ પણ માયો ક્લિનિકમાં મળ્યું, જે યુએસનું નંબર 1 હોસ્પિટલ કહેવાય છે ન્યુરોલોજી માટે. દરેક વર્ષે 51-53% લોકોને મેં તમને કહ્યું કે પીજીમાં એડમિશન મળે છે યુએસમાં. અબવ એવરેજ ખાલી આવવાનું છે. ઇન્ડિયામાં ટોપ 10%માં, અહીંયા અમારી શું અપેક્ષા છે, ખાલી અબવ એવરેજ આવો. હવે યુએસએમએલઈ સ્ટેપ 1નો દરેક વર્ષે એવરેજ સ્કોર 226-228-229 જેવો હોય છે. 230 ઉપર તમને માર્ક્સ આવ્યા કારણ કે તમારી જોડે 2 વર્ષનો યુએસ ક્લિનિકલ એક્સપિરિયન્સ છે, તમને યુએસમાં પીજી ચોક્કસથી મળશે. 230 માર્ક લાવવા જરૂરી છે. પાસિંગ 192 છે યુએસએમએલઈ સ્ટેપ 1માં. આ 230 આવે એના માટે અમે સ્પાર્ટન સાથે એવી અરેન્જમેન્ટ કરેલી છે કે જ્યાં સુધી છોકરો 3-4 વખત કોમ્પ્રિહેન્સિવ બેઝિક સાયન્સ એક્ઝામમાં અબવ એવરેજ સ્કોર ના લાવે ત્યાં સુધી એને યુએસએમએલઈ સ્ટેપ 1ની એક્ઝામ આપવા જ ના દેવી. કોમ્પ્રિહેન્સિવ બેઝિક સાયન્સ એક્ઝામ વિશે મેં તમને આના પહેલાંના એપિસોડમાં કહ્યું હતું કે પહેલાં 3 વર્ષ પતે પછી તમે મોક એક્ઝામ આપો છો. આ એક્ઝામ પણ એનબીએમઈ બોર્ડ જ કન્ડક્ટ કરે છે, જે બોર્ડ યુએસએમએલઈ કન્ડક્ટ કરે છે. આ 3 વખત આપીશું. આનો એક અબવ નેશનલ એવરેજ પણ એનબીએમઈ બોર્ડ આપે છે. અબવ એવરેજ માર્ક્સ આવશે પછી જ સ્ટેપ 1 આપશો. યુએસમાં એવું સિસ્ટમ નથી કે અહીંયા જેમ 150-150 લોકો એક જ દિવસે એક્ઝામ આપે એ રીતે એક્ઝામ આપી દેવાની. કોઈ આજે એક્ઝામ આપે, કોઈ 15 દિવસ પછી એક્ઝામ આપે, કોઈ મહિનો વાંચીને આપે, કોઈ 4 મહિનો વધારે વાંચીને આપે, પણ અબવ એવરેજ સ્કોર લાવવો જરૂરી છે. સૌથી પહેલાં યુએસ ક્લિનિકલ એક્સપિરિયન્સ, પછી સ્ટેપ 1માં અબવ એવરેજ સ્કોર, અને પછી ભલામણપત્ર, લેટર ઓફ રેકમેન્ડેશન. આ લેટર ઓફ રેકમેન્ડેશન તમને જે હોસ્પિટલમાંથી ક્લિનિકલ રોટેશન કર્યું ત્યાંથી મળશે અને કોલેજમાંથી મળશે. સૌથી અગત્યની વસ્તુ અહીંયા અગેન એ છે કે સ્પાર્ટન જોડે 10 એવી હોસ્પિટલ છે જે ACGME અપ્રૂવ્ડ છે, જેના બધા રોટેશન ગ્રીન બુક છે. એટલે તમને 10 જગ્યાએ સીધો ચાન્સ છે. 84% લોકોને એટલે ફર્સ્ટ એટેમ્પમાં મળે છે. કોલેજ કેટલી જૂની છે, એનું અલ્યુમિનાઈ કેટલું સ્ટ્રોંગ છે જાણવું જરૂરી છે. કોલેજમાં એ સપોર્ટ છે કે નહીં કે તમને 4 મહિના મેનેટોમી ભણવાને કહી દે જ ના ચાલે. તમને હોસ્પિટલ તમારા માટે કંઈ સિલેક્ટ કરવી એ પર્સનલાઇઝ અટેન્શન આપવું પડે. એવી કોઈ કોલેજમાં એડમિશન લઈ લો જેની જોડે એક જ હોસ્પિટલ હોય તો તમે રખડી પડશો. એ પણ જરૂરી છે કે તમે જ્યારે યુએસમાં જાઓ છો ત્યારે યુએસના કલ્ચરમાં, યુએસના હોસ્પિટલમાં તમે કઈ રીતે ભળી શકો છો, તમને ત્યારે પણ ટ્રેનિંગ આપવી જરૂરી છે. આ બધા મુદ્દાના લીધે 84% સ્પાર્ટનના લોકોને ફર્સ્ટ એટેમ્પ્ટમાં યુએસમાં પીજી મળે છે. મારા માટે આ મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેને અમુક એવા પણ લોકો હશે જે વિચારશે ચલો 84% મળે, 100% તો રહી ગયા એ લોકોનું શું. તો આવા પેસિમિસ્ટિક જે લોકો હોય એના માટે પણ એક લાઇફલાઇન છે, એક સેફ્ટી નેટ છે. અમે લોકો કોઈ પણ છોકરાને આ 5 વર્ષ પતાવીને પાછા ઇન્ડિયા આવવા માટે એન્કરેજ કરતા નથી. આ 5 વર્ષનો કોર્સ પતે અને માની લો પીજીમાં એડમિશન ના મળ્યું તો તમે પાછી કેરિબિયન મેડિકલ સ્કૂલ્સમાં જાઓ. 67 સ્કૂલો છે, ભલે 7 જ રેકગ્નાઇઝ્ડ હોય, બોગસ ફ્રોડ્યુલન્ટ બીજી 60 છે ખરી, એનો પણ આપણે ગુજરાતી દિમાગ કંઈકનું કંઈક ઉપયોગ કરી જ લે. ત્યાં તમે ટીચિંગ જોબ કરી શકો છો. ત્યાં તમે ટીચિંગ જોબ કરશો તો ત્યારે તમને ભણાવતા 4-5 હજાર US ડોલર પર મંથ તમને કોમ્પન્સેશન મળશે, એટલે 2-3 લાખ રૂપિયા. અહીંયા કોઈ 23-24 વર્ષ MBBS ડૉક્ટરને 3-4 લાખ રૂપિયા નહીં આપે. 1 વર્ષના ટીચિંગ એક્સપિરિયન્સથી તમારો રેઝ્યુમે સ્ટ્રોંગ થશે, પછી રેસિડેન્સી ડિરેક્ટર તમને એક એસેટ તરીકે જોશે, અને પછી તમને રેસિડેન્સી મળવાના ચાન્સીસ વધી જશે. તમે યુએસમાં કોઈ ડૉક્ટરની અંદરમાં રિસર્ચ વર્ક પણ કરી શકો છો, એના પછી પણ તમને રેસિડેન્સી મળવાના ચાન્સીસ વધી જાય. માની લો કે આવું કર્યા પછી 2-3 વર્ષ સુધી તમને રેસિડેન્સી નથી મળતી, તો કારણ કે સ્પાર્ટન કેમ HP અપ્રૂવ્ડ છે, તમે યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇન્ડિઝમાં પણ રેસિડેન્સી કે પીજી કરી શકો છો. ત્યાં અત્યારે PGના 60-70 લાખ રૂપિયા લે છે ફીસ,
અને આ પીજી પત્યા પછી કેરિબિયન આઇલેન્ડમાં પણ મિનિમમ તમને $1,00,000 જે 65 લાખ રૂપિયા પર એનમ કમાવાની તક મળશે. આટલી બધી સેફ્ટી નેટ, આટલી બધી આગળ વધવાની તક કોઈ પણ જગ્યાએ નથી. આખા કોર્સની તમારી ફીસ છે $81,000, અને આ કોર્સ પતી જાય, પીજીમાં એડમિશન લો ત્યારે દર વર્ષે તમને $50,000 મળે છે. એટલે 1.5-2 વર્ષમાં તમારે જેટલી ફીસ ભરી એ તમને પાછી મળી ગઈ, અને તમે પૈસા ખર્ચ કરી શકશો. આ સૌથી અગત્યનો મુદ્દો છે. તમને એક સેફ એન્વાયરમેન્ટ મળે છે, તમને એક ક્વોલિટી એજ્યુકેશન મળે છે. ત્યાંનું અલ્યુમિના એટલું સ્ટ્રોંગ છે કે 84% લોકોને ફર્સ્ટ એટેમ્પમાં પીજી મળે છે, અને એ સપોર્ટ છે એટલે ઇન્ડિયન વિદ્યાર્થીને મળે છે પીજી. તમે અમુક એવી યુનિવર્સિટીમાં જશો કે જ્યાં એક જ હોસ્પિટલ હોય તો તકલીફ પડશે. તમે એવી જગ્યાએ જશો કે તમને સપોર્ટ નહીં મળે, તમે આગળ નહીં વધી શકો. તમને step 1, step 2 બેઉની તૈયારી કરાવવી જરૂરી છે. US માં હોસ્પિટલ સિલેક્ટ કઈ રીતે કરવી એ તૈયારી કરાવવી તમારા માટે જરૂરી છે. એની અલ્યુમિનાઈ તમને ખેંચવું જોઈએ. સ્પાર્ટનના જે ઓનર છે ડૉક્ટર એસી રાવ, એ પોતે સર્જન છે, અને એ ન્યુયોર્કની વાઇકોફ હોસ્પિટલ, જે વન ઓફ ધી બેસ્ટ ગણાય આખા US ની, એની અંદર ચીફ ઓફ સર્જરી રહી ચૂક્યા છે. એ પોતે પણ ઇન્ડિયન છે. સ્પાર્ટનના જે ડીન છે એ ઇન્ડિયન છે, અને સ્પાર્ટનના જે ડીન ઓફ એડમિશન છે એ પણ ઇન્ડિયન છે. એટલે જે તમને સપોર્ટ મળશે એ સપોર્ટ આવો બીજી કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે. સૌથી ઇમ્પોર્ટન્ટ હું ફરી વખત રિપીટ કરીશ કે કેરિબિયન મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ. KEM-HP અપ્રુવલ, ACGME અપ્રુવ્ડ ક્લિનિકલ રોટેશન્સ, ગ્રીન બુક ક્લિનિકલ રોટેશન્સ, સપોર્ટ ફ્રોમ પ્રોફેસર્સ, અલ્યુમિનાઈ સ્ટ્રોંગ હોવી જોઈએ તમારી. આટલા મુદ્દા હોવા ખૂબ જરૂરી છે. આગળ હજી ચર્ચા કરીશું. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી આપણે આગળ વાત કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ. નમસ્કાર, આપ સૌનું ફરીથી સ્વાગત છે થિંક બિયોન્ડ જસ્ટ MBBS પ્રોગ્રામમાં. આ 4 એપિસોડ દરમિયાન આપણે ઘણું બધું જાણ્યા છે. કોલેજ કઈ રીતે સિલેક્ટ કરવી, કોર્સ કઈ રીતે સિલેક્ટ કરવો. ફરી વખત આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. કેરિબિયન મેડિકલ યુનિવર્સિટી સિલેક્ટ કરતાં પહેલાં KEM-HP જવું ખાસ જરૂરી છે. ગમે તેવું સારું પ્રેઝન્ટેશન હોય, KEM-HP નથી એટલે તમારી ડિગ્રી માન્ય નથી. એઝ સિમ્પલ એઝ દેટ. બીજું, ક્લિનિકલ રોટેશન ACGME અપ્રુવ ટીચિંગ હોસ્પિટલમાં જ હોવા જોઈએ. ઓબ્ઝર્વરશિપ હશે, ડિગ્રી વેલિડ નથી. PG માં જો એડમિશન જોઈતું હોય, જે આ કોર્સની ખૂબી છે, તો ગ્રીન બુક રોટેશન હોવા જોઈએ. કમસે કમ 7-8 હોસ્પિટલ તો હોવી જ જોઈએ. એક જ હોસ્પિટલમાં બંધાઈ જશો તો PG મળવું ખૂબ ડિફિકલ્ટ થઈ જશે. યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટુડન્ટ માટેનો સ્પેસિફિક સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. બાકી તમે સર્વાઈવ પણ નહીં કરી શકો, અને આપણે થ્રાઈવ કરવાનું છે. કોઈ પણ કોલેજ સિલેક્ટ કરતા પહેલાં, કેરિબિયનમાં હોય, ઇન્ડિયામાં હોય, રશિયા, ચાઇના, ફિલિપિન્સ, ગમે ત્યાં હોય, એક વસ્તુ ખાસ જાણી લેવી કે આ કોલેજના કેટલા વિદ્યાર્થીઓ લાઈફમાં અત્યારે કયા સ્થાને છે, કયા સ્ટેટસે છે, કેટલા પૈસા કમાઈ રહ્યા છે. સ્પાર્ટનના 2300થી વધારે લોકો આજની તારીખમાં US માં એક્ટિવ લાઇસન્સ ફિઝિશિયન છે. તમને MBBS પછી શું કરશો એ વિશે વિચારવું ખૂબ જરૂરી છે. MBBS એ ધ્યેય નથી. ધ્યેય છે એક સક્સેસફુલ ડૉક્ટર બનવાનો. એક સક્સેસફુલ ડૉક્ટર બનવા માટે જે જે જરૂરિયાતો છે એ તમારી મેડિકલ કોલેજ તમને પૂરી પાડી શકે છે કે નહીં. તમે રશિયા, ચાઇના, ફિલિપિન્સમાંથી MBBS કરીને પાછા આવશો પછી શું કરશો? અહીંયા તો જે 10% MBBS માં એડમિશન મળે છે 12 સાયન્સના છોકરાઓમાં, એમાં પણ નથી આવી શક્યા. હજી એમાંથી ફર્ધર ફિલ્ટર આઉટ થશે, એમાં 10% PG માં મળશે, એમાં કઈ રીતે આવશું આપણે? અને તેમાં આવી ગયા એના પછી અહીંયા કઈ રીતે કમાશું? અહીંયા કોઈ ઓર્થોપેડિક બની ગયું, સર્જન બની ગયું, અને મોટી હોસ્પિટલ બનાવી હશે તો આજની તારીખમાં અમદાવાદ જેવા શહેરમાં 5 કરોડ રૂપિયા એના જોઈએ. અને આપણે સૌ લોકો એવું કહે છે કે ડૉક્ટર કાપે છે, પછી કાપે જ. 9 વર્ષ સુધી એ ભાઈ પહેલાં ભણ્યા છે. પહેલાં 5.5 વર્ષ MBBS, 3 વર્ષ PG, એની લાઈફનો ભોગ આપ્યો. ના કોઈ ફેમિલી લાઈફ છે અહીંયા. 14 કલાક હોય, જ્યારે ઇમરજન્સી આવે જતા રહેવાનું. પછી 5 કરોડની હોસ્પિટલ બનાવી હોય ત્યારે એને પૈસા પણ પાછા લેવા હોય છે.
અને જે રીતે મેં કહ્યું હતું કે એમબીબીએસના ટાઈમથી જ મગજમાં એ ગ્રંથિ જ એક પેશન્ટ આવ્યો છે અને પકડ્યો જ છે ત્યાં શીખવા માટે, હવે કાપવા માટે. મોરલ સાથે તમારે છેડછાડ કરવા પડે છે કે નહીં? અને ત્યાં તમે યુએસમાં 8 કલાકની નોકરી કરીને 8 કલાકનું હોસ્પિટલમાં તમે તમારો ટાઈમ આપીને મિનિમમ 2-2.5 કરોડ રૂપિયા કમાશો. જેને મેં કીધું ન્યુરોલોજીમાં રેસિડેન્સી મળી જાય હમણાં જે સ્પાર્ટનના ગ્રેજ્યુએટને, એ જેવી પાસ આઉટ થશે એને મિનિમમ 1 મિલિયન યુએસ ડોલરનો પગાર મળશે સ્ટાર્ટિંગ. અને જે હું 2-3 લાખ યુએસ ડોલર કહું છું મેડિસિન સર્જિકલ ફિલ્ડમાં, એ સ્ટાર્ટિંગ છે. દર 2-3 વર્ષે એ પગાર વધશે, ના મિનિમમ છે. સ્પાર્ટનનો એ ગ્રેજ્યુએટને નોબેલ પ્રાઇઝ મળેલું છે. એને પહેલાં મેડિસિનમાં રેસિડેન્સી કરી, પછી ગાયનેકમાં કરી, ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સમાં એને નોબેલ પ્રાઇઝ મળ્યું, અને પછી ફેલોશિપ જ્હોન હોપકિન્સમાંથી પણ કરી છે. આ બધો સપોર્ટ પણ અમે આપીએ છીએ. આજે ધારો કે હું અમદાવાદમાં ભણેલો છું, અમદાવાદમાં રહેલો છું, મારે કાલે રાજકોટમાં આવીને દવાખાનું ખોલવું હોય તો મને ટફ પડે, મારે કાલે બોમ્બેમાં જઈને દવાખાનું ખોલવું હોય તો ટફ પડે. એટલે અમે અમારા સ્ટુડન્ટ્સને એ પણ સમજાવીએ છીએ કે પહેલાં અબવ એવરેજ આવી જાઓ, જે રેસિડેન્સી મળે એ લઈ લો, મેડિસિનની પીજી તમારું પતી જાય પછી તમારે જે ગાયનેક પીડિયાટ્રિક સર્જરી ઓર્થોપેડિક જોઈતું હોય આરામથી મળે, ફેડરલ મની મળે છે એને એન્જોય કરો, મેડિસિન કરેલું હશે એટલે તમને પછી મિનિમમ સેકન્ડ રેસિડેન્સીમાં 60 લાખ રૂપિયાનો પગાર મળશે ભણતા ભણતા, પીજી ડબલ પીજી થશો. ત્યાં સુધી તમે પેશન્ટ બાંધી લેશો, 6-7 વર્ષ પીજી કરશો, પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરો, મિનિમમ 1.5-2 મિલિયન યુએસ ડોલરમાં તમારી પ્રેક્ટિસ સ્ટાર્ટ થશે. ત્યાં વ્યવસ્થિત કમાઈને પછી તમે ઇન્ડિયા પાછા આવો તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમારે હોસ્પિટલના પૈસા છે, અહીંયા ઇન્ડિયન કમ્યુનિટીને તમે પાછું આપી શકશો. બાકી અહીંયા એઇમ્સ દિલ્હીમાં કરો, પછી પીજીઆઈ ચંદીગઢની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરશો, એના પછી તમારા પ્રોસ્પેક્ટ શું છે એ જુઓ. રશિયા, ચાઇના, ફિલિપીન્સ, યુક્રેનમાં કરશો, એના પછી પ્રોસ્પેક્ટ શું છે એ જુઓ. શું તમારું કલ્ચર એ રહેશે? શું તમને સેફ્ટી મળશે? એન્વાયરમેન્ટ સપોર્ટ કઈ છે? બધા ખાલી ત્યાં આનંદ કરે છે. અને મેડિસિનનો જે પ્રોફેશન છે આ ખૂબ જાણવા જેવી વાત છે કે એમાં સૌથી વધારે રિસ્ક છે. બીજા પ્રોફેશનમાં પોતાની જિંદગીનો રિસ્ક છે, આની અંદર કોઈ બીજાની જિંદગી તમારા હાથમાં છે. કંઈક આડું અવળું થઈ ગયું તો આખી જિંદગી તમને ઊંઘ નહીં આવે. ક્વોલિટી સારું એજ્યુકેશન લેવું ખૂબ જરૂરી છે. કોક એની જિંદગી તમારા ભરોસે કરીને તમારી જોડે આવે છે. એને કઈ રીતે તમે સારી સારવાર આપો, એને કઈ રીતે તમે ટેકલ કરો, એના કઈ રીતના તમને આશીર્વાદ મળે. ખૂબ જ નોબલ પ્રોફેશન છે, ખૂબ જ સારા પૈસા કમાઈ શકો છો, આનાથી સારું સ્ટેટસ સિક્યોરિટી બીજા કોઈ પ્રોફેશનમાં નથી. પણ પ્રોવાઇડેડ તમે સારી અને પ્રોપર મેડિકલ કોલેજ સિલેક્ટ કરી હોય. એટલે અમારી આ 4 પોઈન્ટ ચેકલિસ્ટથી દરેક કોલેજની ખાસ ચકાસણી કરજો. સેફ્ટી, ક્વોલિટી, એન્વાયરમેન્ટ, પ્રોસ્પેક્ટ્સ. ફરી વખત હું કહીશ કે રિનેસા એજ્યુકેશનના તરફથી પર્સનલી અને પ્રોફેશનલી સ્પાર્ટન જેવા જે પ્રોસ્પેક્ટ્સ છે એ બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં નથી. આપ સૌને હજી ઘણા બધા સવાલો હશે, પ્રશ્નો હશે. સમયના અભાવે મેં ઘણી બધી વાતો બહુ ફાસ્ટ જવા દીધી છે. આવતીકાલે આપણી સમક્ષ સ્પાર્ટન હેલ્થ સાયન્સ યુનિવર્સિટીના ડીન ઓફ એડમિશન ડૉક્ટર રાજીવ પાંડે હાજર હશે. આપ સૌથી લાઈવ ક્વેશ્ચન્સ એ પૂછશે, તમે એમને સવાલ પૂછી શકો છો અને એ તમને લાઈવ જવાબ આપશે. તો આમાં આપણા સૌનો ખૂબ ગૌરવ છે, આપણા બધાની ખૂબ સારી કિસ્મત છે કે આપણા માટે ડૉક્ટર રાજીવ પાંડે, જે સ્પાર્ટન હેલ્થ સાયન્સ યુનિવર્સિટીના ડીન ઓફ એડમિશન છે, આપ સૌની સમક્ષ ઈટીવી ગુજરાતીના માધ્યમથી આવશે. આપ સૌ આવતીકાલે 3:30-4 એમને ફોન કરીને તમારા સવાલ પૂછી શકો છો. આ 4 એપિસોડ દરમિયાન આપ સૌએ મને ખૂબ સ્નેહ અને ખૂબ ધીરજથી સહન કર્યો છે. કઈ ભૂલચૂક થઈ હોય, કોઈને ક્યાંક ચોટ થઈ હોય તો આપ સૌની હું માફી માગું છું. આપ સૌના આટલા પ્રેમના લીધે હું આપ સૌનો ખૂબ આભારી છું. આપ સૌની ભીતર બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ સ્વીકાર કરશો. ધન્યવાદ. કાલે આપણે ડૉક્ટર રાજીવ પાંડે સાથે તમારા સવાલોનો જવાબ આપીશું. થેન્ક યુ સો મચ.